નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત જે નવી ભરતી આવી છે એના વિશે વાત કરીશું. જગ્યાઓ અલગ અલગ વિભાગની અંદર છે. લાયકા સુરેશ, આની અંદર માત્ર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી રહેશે. મિત્રો, આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ હશે, એની સંપૂર્ણ વિગત જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજે ઓફિશિયલ જાહેરાત તમે જોઈ શકો છો. ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ અંતર્ગત આ ભરતી રહેશે. મિત્રો, ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત ખાલી જગ્યાઓ માટે જગ્યા પત્ર મંજૂર રહેશે. તો મિત્રો, આની અંદર જે ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ અને જે અર્બન હેલ્થ યુનિટ અમદાવાદ જિલ્લા ખાતે મંજૂર થયેલ અર્બન હેલ્થ કક્ષાએ 11 માર્ક્સના ફિક્સ પગાર ધોરણ ઉપર આ જગ્યા રહેશે. મિત્રો, જે પત્રક અનુસાર ખાલી પડેલી જગ્યાઓ માટે મેરિટ યાદી બનાવવા ભરતી કરવા માટે લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો છે એમના માટે નમૂના અરજી મંગાવવામાં આવી છે. તો અન્વયે અરજદારે જિલ્લા પંચાયત અમદાવાદની વેબસાઇટ ઉપરથી નિયત નમૂના ફોર્મ ડાઉનલોડ કરી અને યોગ્ય લાયકાત ધરાવતા જે પણ ઉમેદવારો છે એ મિત્રો માટે RPAD સ્પીડ પોસ્ટ દ્વારા તમને અરજી કરવામાં આવશે. મિત્રો, આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ 14/10/2022 રહેલી છે. 5 વાગ્યા સુધી તમારી જે પ્રમાણપત્રો સાથે જે પુરાવા છે એ મોકલવાના રહેશે. મિત્રો, આની અંદર જે જગ્યાઓ છે એ અંતર્ગત આપણે વાત કરીએ. મિત્રો, પહેલી જગ્યા છે ફાર્માસિસ્ટ માટે જગ્યા છે. 11,000 પગાર છે. લાયકાત રહેશે મિત્રો ફાર્માસીની ડિગ્રી છે અને ડિપ્લોમા અથવા તેમની લાયકાત હોય એ મિત્રો અરજી કરી શકશે. વયમર્યાદા જે 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જગ્યા એક આવેલી છે. ફિમેલ હેલ્થ વર્કર માટે જગ્યા છે. આની અંદર પગાર તો તમને ફિક્સ 11,000 રૂપિયા મળશે. તો આની અંદર લાયકાત રહેશે FSW અથવા ANM કહેલું હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકશે. ઉંમર તમારી 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ટોટલ જગ્યાઓ 3 આવેલી છે. લેબોરેટરી ટેકનિશિયન માટે જે જગ્યા છે એની અંદર પગાર 11,000 છે. કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી વિષય ઉપર જો તમે BSc ડિગ્રી લીધેલી હોય એ મિત્રો અરજી કરી શકશે. ઉંમર તમારી છેલ્લામાં છેલ્લી 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ એક જગ્યા છે. તો PHN માટે જે જગ્યા છે અંતર્ગત 11,500 પગાર છે. આની અંદર લાયકાત છે ANM અને FSW કરેલું હોય એ મિત્રો આની અંદર જઈ શકે છે. તો મિત્રો, ટોટલ જગ્યા એક છે એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર ઉંમર તમારી છેલ્લામાં છેલ્લી 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સેનેટરી ઇન્સ્પેક્ટરમાંની જગ્યા છે એની અંદર 8,000 પગાર છે. ઉમેદવારની સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ડિગ્રી છે એ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર પાસ કરેલા જે પણ ઉમેદવારો છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે. તો આની અંદર ટોટલ જગ્યાઓ 2 આવેલી છે. તો મિત્રો, આની અંદર જે જગ્યાઓ છે 11 માસના ફિક્સ પગાર ધોરણ ઉપર રહેશે. તો વધુમાં તમામ જગ્યા સરકારશ્રીના વખતોવખત ઠરાવના પરિપત્રને આધીન રહેશે. મિત્રો, અરજદારે નિયત કરેલ ફોર્મ ડાઉનલોડ કરી અને સ્વતંત્ર સ્તરે અરજી કરવાની રહેશે. મિત્રો, આની અંદર જે RPAD તમારે 14/10/2022 સુધીમાં તમારે અરજી પહોંચાડવાની રહેશે. મિત્રો, ઉમેદવારોએ અરજી સાથે સહેસરી લાયકાત ઉંમર તેમજ અનુભવ અંગેનું પ્રમાણપત્ર પ્રમાણિત કરેલી નકલો ફરજિયાત સામેલ કરવાની રહેશે. મિત્રો, આની અંદર જે અગત્યની જે વિગતો છે એ પણ તમે આની અંદર જોઈ શકો છો. મિત્રો, આની અંદર ઉમેદવારો કોઈપણ વિગતે ખોટી બતાવેલ હશે તો ભરતી પ્રક્રિયા દરમિયાન ખોટી માલુમ પડશે તો તેમની અરજી તબક્કે રદ કરવામાં આવશે. તો મિત્રો, આની અંદર માત્ર ઇન્ટરવ્યુ હશે અને ડાયરેક્ટ ભરતી છે. તો મિત્રો, આની અંદર આ જે ફોર્મ છે તમારે ભરીને મોકલવાનું રહેશે. મિત્રો, આ તમે ફોર્મ જોઈ શકો છો. તો આ પ્રકારે જે તમારે ફોર્મ ભરી અને RPAD અરજી કરવાની રહેશે. મિત્રો, અરજી કરવા માટે જે સરનામું છે એ અંતર્ગત આપણે વાત કરીએ. તો મિત્રો, આની અંદર તમારે અરજી કરવા માટે જે આનું ઓફિશિયલ ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. મિત્રો, આની અંદર ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ 7th ફ્લોર ડિસ્ટ્રિક્ટ પંચાયત સાથે મિત્રો લાલ દરવાજા અમદાવાદ ખાતે તમારે અરજી મોકલવા રહેશે. વધુ માહિતી માટે તમારે 2550 જે નંબર આપેલો છે એના ઉપર તમારે કોલ કરી અને તમે વધુ માહિતી જાણી શકો છો. મિત્રો, સાથે મિત્રો તમે ઈમેલ ID અંતર્ગત પણ તમે મેલ પણ કરી શકો છો. મિત્રો, એ અંતર્ગત આ અરજી કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર મેરિટ બનાવવામાં આવશે અને પછી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી અને જે પણ મિત્રો વધુ માહિતી જાણવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલની જે આપેલી છે ત્યાં જઈને ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ અને તમે આ ફોર્મ અને જે એપ્લિકેશન ફોર્મ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.